नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। अड्डा सेशन में आप सबनों हार्दिक स्वागत करूँ छू। मित्रों, आप लोग सीख रहा है सेमेस्टर टू में टॉपिक सेवन। टॉपिक नो टाइटल है ऑक्युपेशनल सेफ्टी हेल्थ एंड एनवायरमेंटल एजुकेशन, जेमा चैप्टर नंबर 33। चैप्टर 33 नु टाइटल है एनवायरमेंटल इश्यूज, जेमा पहला पार्ट की अंदर आप लोग पॉल्यूशन एना विषय की बात करी, बीजा पार्ट में एनर्जी आना ऊपर आप चर्चा कर रहा छे। तो मित्रों शुरू करिए, एनर्जी अलग अलग सोर्सेस ऑफ एनर्जी क्या है अने एनो उपयोग केवी रीते करी शकाय एना विषय की बात। एनर्जी एटले के ऊर्जा, गुजराती में ऊर्जा तरीके ओळखवामां आवे छे। ऊर्जा एनी प्राथमिक व्याख्या कहीए तो कार्य करवानी क्षमता एने ऊर्जा कहेवाय छे। ऊर्जा संरक्षणनो नियम शू छे? तो ऊर्जा संरक्षण एटले ऊर्जा बचावी, तो ऊर्जा उत्पन्न करी शकाती नथी के तेनो नाश थई शकतो नथी, परंतु ऊर्जा ने कोई एक स्वरूपमांथी बीजा स्वरूपमां रूपांतरित करी शकाय छे। एटले के ऊर्जा ए माणस पोते एनो उत्पादन नथी करी शकतो अथवा तो ऊर्जानो नाश पण नथी करी शकतो। माणस मात्र ने मात्र ऊर्जाना कोई एक स्वरूपमांथी एने बीजा स्वरूपमां रूपांतरित करी शके छे। आ उपरांत વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, મતલબ કે ખાલી ને ખાલી ઉર્જાનું સ્વરૂપ જ બદલાતું રહે છે, એનો જથ્થો કુલ જે કુદરત તરફથી આપવામાં આવ્યો છે એ અચળ રહે છે, એમાં વધારો કે ઘટાડો થતો નથી। કન્ઝર્વેશન ઓફ એનર્જી એટલે કે ઉર્જાનું સંરક્ષણ, ઉર્જાને બચાવવી, તો ઉર્જા સંચય એને ઉર્જા સંરક્ષણ કે ઉર્જા બચાવ પણ કહેવામાં આવે છે। ઉર્જા બચાવ એટલે ઉત્પાદનની ગુણવત્તા અને સંખ્યામાં કોઈપણ જાતનો ઘટાડો કર્યા વિના નિર્ધારિત ઉત્પાદન માટે વપરાતી જે ઉર્જા છે એના વપરાશમાં ઘટાડો કરવો, મતલબ કે ઉર્જા જે નિર્ધારિત વપરાવી જોઈએ એના કરતાં ઓછી ઉર્જા વાપરી અને જે નિશ્ચિત ઉત્પાદન છે એટલું ઉત્પાદન તો મળવું જ જોઈએ। મતલબ કે એક લીટર પેટ્રોલથી તમે માનો કે 60 કિલોમીટર સુધી તમારું વાહન ચલાવી શક્યા, તો એક કિલોમીટર એક લીટર પેટ્રોલથી 60 કિલોમીટર વાહન ચાલવું, આ એક લીટર પેટ્રોલ બાળ્યું એ ઉર્જાનો વપરાશ થયો, એ ઉર્જાના વપરાશથી તમને 60 કિલોમીટર સુધી વાહન ચલાવવા મળ્યું। હવે તમે કંઈક વાહનના મિકેનિઝમમાં એવા પ્રકારનો ફેરફાર કરો કે જેથી કરીને તમે એક લીટર પેટ્રોલને બદલે માત્ર 1.5 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 60 કિલોમીટર સુધીની સ્પીડ મેળવી શકો, 60 કિલોમીટર સુધી તમે ગતિ કરી શકો। અથવા તો તમે એવું કરો કે 1 લિટર પેટ્રોલ જે છે એ 60 કિલોમીટરને બદલે તમને 120 કિલોમીટર સુધી પહોંચાડી શકે, તો આમ ઉર્જાની બચત થઈ અને તમારું ઉત્પાદન છે એમાં વધારો થયો। તો ઉર્જા બચાવવો એનો મતલબ કે ઉર્જાના વપરાશમાં ઘટાડો કરો જેથી કરીને નિશ્ચિત ઉત્પાદન તમે જે મેળવવા માગો છો તે ઉત્પાદન મળી રહે, ઓછી ઉર્જાનો ઉપયોગ કરીને તમે એ ઉત્પાદન મેળવી શકો। તો ઉર્જા સંરક્ષણ એટલે કે ઉર્જા બચાવવા માટે આપણી પાસે 3R નો નિયમ છે, 3R તરીકે એને ઓળખવામાં આવે છે। આ 3R એ ઉર્જા સંરક્ષણ માટેનો પ્રાથમિક નિયમ છે। તો કચરાને ઘટાડીને પર્યાવરણ બચાવવા માટે 3R નું મહત્વ છે। 3R એટલે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ, આ ખૂબ જ અગત્યના છે। ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ 3R છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે। મિત્રો, તમારા ટેક્સ્ટબુકની અંદર પણ 3R છે એને ડિટેલમાં સમજાવવામાં આવ્યા છે। એમાં રિડ્યુસ એટલે કે ઉર્જાનો વપરાશ જ ઘટાડી નાખો એટલે રિડ્યુસ કર્યું કહેવાય, મતલબ કે જો તમે ઉર્જાનો વપરાશ ઘટાડી નાખો, દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી છે આખા ઘરની અંદર, તમે જ્યાં જરૂર ન હોય ત્યાં પણ લાઇટ અને પંખા ચાલુ રાખશો તો એને કારણે ઉર્જાનો વપરાશ વધશે, તો ઉર્જા બચી નહીં શકે। એને બદલે તમે રિડ્યુસ કરો એટલે કે ઉર્જાનું બચત કરવા માટે ઉર્જાનો વપરાશ ઘટાડી નાખો, તો જે જગ્યાએ જરૂરી હોય એ જગ્યાએ જ માત્ર લાઇટ અને પંખો ચલાવો, તો આને કારણે ઇલેક્ટ્રિસિટીની બચત થઈ શકે। તો પહેલું છે એ રિડ્યુસ છે, બીજું છે રીયુઝ, રીયુઝ એટલે પુનઃ વપરાશ કરવો, કોઈ વસ્તુ છે એને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે, દાખલા તરીકે
પ્લાસ્ટિકની બેગ્સ છે તો એમાં પેક કરીને તમે કોઈ વસ્તુ લીધેલી હોય તો એ બેગ છે એક વખત એનો ઉપયોગ કરીને તમે એને કચરામાં ફેંકી દો, એને બદલે એ જ પ્લાસ્ટિકની બેગ છે એનો તમે વારંવાર ઉપયોગ કરો, જેથી કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ નવું પ્લાસ્ટિક ન બનાવવું પડે અને એકને જ પ્લાસ્ટિક છે એને વારંવાર તમે ઉપયોગ કરી શકો. તો એ રીયુઝ થયું કહેવાય. આ રીયુઝ કરવાથી એને કારણે પણ ઉર્જાની બચત થઈ શકશે. ત્યાર પછીનું ત્રીજું છે એ રિસાયકલ. રિસાયકલ એટલે ફરીથી નિર્માણ કરવું, વસ્તુ ફરીથી બનાવવી. તો દાખલા તરીકે પ્લાસ્ટિકનો જે કચરો છે એનો ઉપયોગ કરીને ફરીથી પાછું એના પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે અને પાછી એમાંથી કોઈ વસ્તુ બનાવવામાં આવે, તો એ રિસાયકલ કરવું કહેવાય. તો આમ રિડ્યુસ એટલે કે વપરાશ ઘટાડવો, રીયુઝ એટલે ફરી ફરીને એ વસ્તુનો ઉપયોગ કરવો, અને રિસાયકલ એટલે કે વસ્તુનું પુનઃનિર્માણ કરવું. આમ ત્રણ આરથી બનતા જે આ સૂત્ર છે, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, આનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ. આ ત્રણેયને ડિટેલમાં તમારી ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવેલા છે. તમારે આ વિડીયો જોતાની સાથે સાથે જ ટેક્સ્ટબુકમાંથી એને વાંચવાના પણ છે, જેથી કરીને રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ ત્રણેય એક્ટિવિટી આપણે કેવી રીતે કરી શકીએ અને આપણે ઉર્જા સંરક્ષણમાં કેવી રીતે ભાગીદાર બની શકીએ એનો તમને ખ્યાલ આવી શકશે. ત્યારબાદ ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ એમાં વાત કરીએ. ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ મિત્રો, આપ લોકો જાણો છો કે વૈશ્વિક ઉષ્ણતામાન છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, મતલબ કે સતત ને સતત આ પૃથ્વીનું તાપમાન છે એની અંદર વધારો થઈ રહ્યો છે. તો આ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે એને ઇંગ્લિશમાં ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એ શું છે અને એ શા માટે થઈ રહ્યું છે એના વિશેની વાત સમજીએ. આબોહવા કે હવામાન એટલે ઇંગ્લિશમાં જેને કહેવાય છે ક્લાઇમેટ. કોઈ પ્રદેશ કે વિસ્તારના અમુક ચોક્કસ ગાળા દરમિયાન અમુક વર્ષો સુધી અમુક સદી સુધી તાપમાન, ઠંડી, ગરમી, પવન, ભેજ વગેરે જેવા વાતાવરણીય પરિબળોની ગુણાત્મક કે સંખ્યાત્મક સરેરાશ મૂલ્યને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વિસ્તારની અંદરનું જે હવામાન એટલે ત્યાં સરેરાશ ઠંડી કેટલી રહે છે, સરેરાશ ગરમી કેટલી રહે છે, સરેરાશ પવનની ગતિ કેટલી હોય છે, ભેજનું પ્રમાણ કેટલું હોય છે, આનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એને ક્લાઇમેટ એટલે કે હવામાન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગુજરાત રાજ્યની અંદર હવામાન કેવું છે, તો ગુજરાત રાજ્યની અંદર હવામાન એનો મતલબ કે ગુજરાત રાજ્યમાં સરેરાશ તાપમાન કેટલું હોય છે, ગુજરાત રાજ્યની અંદર સરેરાશ ઠંડી કેટલી પડે છે, ગુજરાત રાજ્યમાં સરેરાશ ગરમી કેટલી હોય છે, પવનની ગતિ સરેરાશ કેટલી હોય છે, આનો જે અભ્યાસ કરીએ તો એ ગુજરાત રાજ્યનું ક્લાઇમેટ એટલે કે ગુજરાત રાજ્યનું હવામાન એમ કહેવાય. તો આ ક્લાઇમેટની અંદર પરિવર્તનો આવતા રહે છે. મિત્રો, આપ લોકો જાણો છો કે આજથી 15-20 વર્ષ પહેલાં ગરમી છે એનું પ્રમાણ આજ કરતાં ખૂબ જ ઓછું હતું. આજે ઉનાળાની અંદર ગરમીનું પ્રમાણ છે તમે લોકો જુઓ છો કે 45 ડિગ્રી સુધી ગરમી પહોંચી જાય છે. તો એ પરિવર્તન આવ્યું. આ પરિવર્તન શાના માટે આવે છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો વાતાવરણમાં આવતા ફેરફારો એટલે કે ક્લાઇમેટ ચેન્જ. તો પર્યાવરણમાં પ્રદૂષણને કારણે, ગ્રીન હાઉસ અસરને કારણે આબોહવામાં થતા સંખ્યાત્મક કે ગુણાત્મક ફેરફાર એ વાતાવરણીય ફેરફાર એટલે કે ક્લાઇમેટ ચેન્જ કહેવામાં આવે છે. દાખલા તરીકે 1950માં સમગ્ર પૃથ્વીનું સરેરાશ તાપમાન છે 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું, જે 21મી સદીની શરૂઆત સુધી એ તાપમાન છે એ 15.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું થયું. તો આ 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારો થયો તાપમાનમાં, આ વધારાને ક્લાઇમેટ ચેન્જનું ઉદાહરણ તરીકે આપણે દર્શાવી શકીએ. વાતાવરણમાં હવા, પાણી અને ભૂમિના વિવિધ પ્રદૂષણ તેમજ જંગલોનું નિકંદન, કૃત્રિમ નિવસન તંત્રમાં વધારો થવો વગેરે માનવીય પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે, જેને કારણે કેટલાક પર્યાવરણીય પ્રશ્નો ઉપસ્થિત થયા છે, જેવા કે વૈશ્વિક ઉષ્ણતામાનમાં વધારો થવો જેને ઇંગ્લિશમાં ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. આ ઉપરાંત ઓઝોનનું સ્તર છે એનું વિઘટન થવું જેને કહેવાય છે ઓઝોન લેયર ડિપ્લિશન, એટલે કે ઓઝોન વાયુના પડમાં ગાબડા પડવા. એસિડ રેઇન એટલે કે એસિડ વર્ષા, વરસાદની અંદર એસિડિક તત્વોનું પ્રમાણ વધારે હોય એને એસિડ રેઇન કહેવાય છે. ઉપરાંત પ્રકાશ રાસાયણિક ધુમ્મસ જેને કહેવાય છે ફોટોકેમિકલ સ્મોગ. આ અલગ અલગ પ્રકારના ફેરફારો જે પર્યાવરણમાં પ્રદૂષણ વધ્યું એને કારણે આ પ્રકારના ફેરફારો આપણને જોવા મળે છે. તો આ દરેક વિશે આપણે
વ્યવસ્થિત રીતે ચર્ચા કરીએ. પહેલું છે ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસની અસરને કારણે પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલો જે સતત વધારો છે, આ વધારાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર રહેલી હવા અને સમુદ્રમાં રહેલા પાણીના તાપમાનમાં થતા વધારાને પણ ગ્લોબલ વોર્મિંગમાં જ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઓઝોન લેયર ડિપ્લિશન, એટલે કે ઓઝોનનું જે પડ છે એમાં ગાબડા પડે છે, એને ઓઝોન લેયર ડિપ્લિશન તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણના સંકેન્દ્રીય સ્તરોમાં પૃથ્વીની સપાટીની સૌથી નજીક આવેલું જે આવરણ છે, જેને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, જે 18 કિલોમીટર સુધી ફેલાયેલું છે. અને ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર, જે 18 થી 50 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે. મિત્રો, આગળના ચેપ્ટરની અંદર આપણે આના વિશેની વાત શીખી ગયા છે. પૃથ્વીના જે વાતાવરણના પડ છે એ પડ કયા લેવલથી કયા લેવલ સુધીનું પડ છે અને શું નામ આપવામાં આવ્યું છે એ આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કર્યો છે. ફરીથી એક વખત તમારે એને રિવાઇઝ કરી લેવાનું, જેથી કરીને તમને આ સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપોસ્ફિયર વિશેની માહિતી ફરીથી પાછી તાજી થઈ જાય. તો 18 કિલોમીટર સુધીનો જે એરિયા છે ટ્રોપોસ્ફિયર છે, અને ત્યારબાદનો એરિયા 18 થી 50 કિલોમીટર સુધીનો એરિયા એને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. સ્ટ્રેટોસ્ફિયર 18 થી 50 કિલોમીટરના વિસ્તારમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું સ્તર એ પૃથ્વી ઉપર સૂર્યના જે પારજાંબલી કિરણો છે એને રોકતા અટકાવે આવતા અટકાવે છે. પૃથ્વીની સપાટીથી વાતાવરણની ઊંચાઈ સુધી ઓઝોનની જાડાઈના હવાના સ્તંભના માપનના એકમને ડોબ્સન એકમ, એટલે કે DU, એટલે ડોબ્સન યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. આ જાડાઈ માપવા માટેનું જે એકમ છે એને ડોબ્સન યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન વાયુ સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષી લે છે અને પૃથ્વી પર એને પહોંચતા અટકાવે છે, જેથી આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એની ખરાબ અસર મનુષ્ય સુધી પહોંચતી નથી. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓક્સિજન હોય છે. સૂર્યપ્રકાશમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓઝોન વાયુ બનાવતા હોય છે. આકાશી વાદળાની વીજળીથી પણ ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જેના પરિણામે સ્ટ્રેટોસ્ફિયરનું ઓઝોનનું પ્રમાણ, ઓઝોનનું નિર્માણ છે, ઓક્સિજનના ઘટાડાનું બેલેન્સ જળવાઈ રહે છે. વાતાવરણમાં આ ગેસ ખૂબ જ અલ્પ માત્રામાં હોય છે. ત્યારબાદ ત્રીજા પ્રકારનો ફેરફાર છે, જેને આપણે નામ આપ્યું છે એસિડ રેઇન. વાતાવરણમાં પાણીમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ જેવા એસિડનું પ્રમાણ સરેરાશ પ્રમાણ કરતાં વધારે હોય ત્યારે આ પ્રકારનો જે વરસાદ થાય એને એસિડ રેઇન તરીકે ઓળખવામાં આવે છે. અથવા વરસાદના પાણીનો pH એ 5.6 કરતાં વધારે, 5.6 કરતાં ઓછો હોય તો એને પણ એસિડ રેઇન તરીકે ઓળખવામાં આવે છે. એસિડ વર્ષા પાણી બરફના કરા કે ધુમ્મસના સ્વરૂપમાં અથવા તો ડસ્ટના સ્વરૂપમાં જોવા મળતી હોય છે. ત્યારબાદ છે સ્મોગ. સ્મોગ એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ધુમ્મસ. તો ઘણી વખત તમને લોકોને જોવા મળતું હશે કે વાતાવરણની અંદર ધુમ્મસ છવાયેલી હોય છે, અને આપ લોકો જો ન્યૂઝ ચેનલ જોતા હોય તો દર વર્ષે શિયાળાની શરૂઆત થાય એટલે દિલ્હીની અંદર આ ધુમ્મસ છવાઈ ગયું છે, હિન્દીમાં કોહરા જેને કહેવાય છે. તો વાતાવરણની અંદર એકદમ ધુમાડો તમને જોવા મળે એને કેમિકલ સ્મોગ તરીકે ઓળખવામાં આવે છે. તે વાહનોના ધુમાડાને કારણે સર્જાય છે. તેનાથી વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે, કારણ કે એકદમ ધૂંધળું તમને દેખાશે. વાતાવરણની અંદર ધુમ્મસ છવાઈ ગયેલું હોય, ધુમાડો છવાઈ ગયેલો હોય એવા પ્રકારનું તમને અનુભૂતિ થાય એને સ્મોગ કહેવાય છે. હવાઈ ઉડ્ડયનને પણ અસર કરે છે આ સ્મોગ, કારણ કે એરોપ્લેન ચલાવવામાં પણ એ વાતાવરણ ધૂંધળું હોય તો એને કારણે આગળ દેખાઈ શકતું નથી, એને કારણે હવાઈ ઉડ્ડયન પણ રોકવું પડે છે. તેને ઘટાડવા માટે હવાનું પ્રદૂષણ ઘટાડવું જોઈએ અને ધુમાડાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તો આમ વાતાવરણની ઉપર થતી અલગ અલગ પ્રકારની અસરો વિશે આપણે અહીંયા સમજૂતી મેળવી. થેન્ક યુ.